चक्रवृद्धि व्याज तो जोवानुं छे, बे वर्षनुं अने त्रण वर्षनुं बे क्वेश्चन आपेला छे। बी बराबर 8000, आर बराबर 5%, वार्षिक चक्रवृद्धि व्याज छे, पहेलुं छे एन बराबर बे माटे, અને આ બાજુ એજ કન્ડિશન છે અને n બરાબર 3 છે। બે અલગ અલગ ક્વેશ્ચન છે, બીજા વર્ષ પછી એને કેટલું વ્યાજ મળે અને ત્રીજા વર્ષ પછી કેટલું વ્યાજ મળે। ચક્રવૃદ્ધિ વ્યાજ છે એનું સૂત્ર શું હતું બોલો? દરેક કિંમત આપેલી છે, બી એટલે 8000, જો અર્ધવાર્ષિક કીધું હોય તો શું ફરક પડે? આ છે એ અડધો થઈ જાય અને વર્ષ ડબલ થઈ જાય, બરાબર? અર્ધવાર્ષિક કીધું હોય 8000, 100 × 100 = 105 ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર ખાસ યાદ રાખવાનું, બરાબર? અને એમાં પણ વાર્ષિક હોય તો આ પ્રમાણે, અર્ધવાર્ષિક હોય તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર અડધો થઈ જાય અને એન છે વર્ષ એ ડબલ થઈ જાય। આ બે જ વસ્તુ ચેન્જ થાય, બાકી સેમ દાખલો આવે। છેદ ઉડાડો કેટલા થશે? 20 × 50 = 100 અને 21 × 50 = 105। આ 20 નો ગળ્યો દરેકમાં આવશે, બરાબર? નીચે 100 આવે છે એટલે 100 માટે જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડી દેવાનું, એટલે 21 ના છેદમાં 100, 21 ના છેદમાં 20, 21 ના છેદમાં 20, 0 0 કેન્સલ અહીંયા। હવે જો 80 છે, અહીંયા 2 × 4, 80 ના છેદમાં આ 2 × 4 ગુણ્યા 21 × 21, 4 × 8 = 20, 21 × 21 આનું સાદું રૂપ આપો અને જવાબ કહો। દરેક જણાએ કરવાનું છે છેલ્લા પેજ ઉપર। એક્ઝામમાં જો આની આગળ નહીં કર્યું હોય, ખોટો હશે તો અડધા માર્ક્સ કાપી કાઢીશ, બરાબર? 20 × 21 × 21 ગુણાકાર કરવાનો છે, સિમ્પલ જ છે। 21 × 42 420 × 21
21 ના છેદમાં 20 ત્રણ વર્ષ પછી આટલું વ્યાજ થાય, બરાબર? 8000 8000 નું 2 વર્ષ પછી 8820 અને 3 વર્ષ પછી 9261. હા, એક દાખલો આવે છે આ રીતનો, બરાબર? ચેપ્ટર નું નામ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. અઢાર મહિના એટલે
દોઢ વર્ષ બરાબર 18 મહિના એટલે દોઢ વર્ષ તો આમાં પણ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો દોઢ વર્ષ હોય એનું શું કરવાનું ડબલ કરવાનું એટલે 3 વર્ષ સેમ દાખલો છે અને આ જ ફોર્મ્યુલા આવશે બરાબર હવે જો પ્રશ્ન નંબર 10 2003 માં 54000 વસ્તી છે બરાબર અને દર વર્ષે 5% દર વર્ષે 5% વધે છે તો આપણને 2 વર્ષ કીધા છે 2001 અને 2005 પતી ગયો આવાજ ફોર્મ્યુલા બરાબર અહીંયા જો 2001 છે અને 2003 છે આપણે વ્યાજ શોધ્યું અત્યાર સુધી તો એના પછીના વર્ષનું વ્યાજ શોધતા હતા બરાબર 100 રૂપિયા બેંકમાં મૂક્યા હોય 10% વ્યાજ હોય તો બીજા વર્ષે 10 રૂપિયા વધે પણ અહીંયા જો 2001 છે એટલે રિવર્સ જાય છે તો આ શું છે એ શોધવાનું છે આ એટલે અત્યાર સુધી આપણે એ શોધતા હતા અહીંયા જો છેલ્લે જે મળ્યું એને એ કહેવાય બરાબર તો એ 9261 શું મળ્યું હતું વ્યાજ મુદ્દલ એ જે અહીંયા એ શું હોય વધારે હોય તો એ વધારે હોય તો 2001 ની વસ્તી ઓછી હોય કોની કમ્પેરમાં 2003 કરતા બરાબર વસ્તી હંમેશા વધતી હોય અમુક છોડી દે એટલે 2003 54000 ક્યાં આવશે અહીંયા આવશે અહીંયા 54000 આવશે એની જગ્યાએ પાછળ જઈએ છે આપણે આગળ નથી જતા જો 2001 છે 2003 આવી છે 2001 ની શોધવાની છે એટલે પાછળ જવાનું છે p into 1 plus r એટલે 5 છેદમાં 100 અને અહીંયા n એટલે 2 વર્ષ પાછળ છે તો n બરાબર 2 બરાબર બરાબર પણ બે વાર સ્ક્વેર છે પી શોધવાનું છે આ બંનેને આ બાજુ લઈ લેવાનું પી ને કરતા બનાવીએ તો 54000 ગુણ્યા 20 બરાબર ની સામે જશે એટલે ઉપર આવી જશે 20 ગુણ્યા 20 છેદમાં 21 ગુણ્યા 21 સાદો રૂપ આપો 21 ગુણ્યા 21 ને યાદ રાખો દરેક જણાએ ગુણાકાર ભાગાકાર કરવાના છે કે જગ્યા બિંદુ છે વિચારતી નથી બીજા મેટર માં આવું કરે સાદુ રૂપ આલો લખવાનું હોમવર્કમાં છે જેને લખી કાઢ્યું એને વાંધો નહીં પણ સાદુ રૂપ પહેલા આલવાનું છે પાછળ સાદુ રૂપ આલો સર કરવા ના કરવા
4,000
એક્શન પાર્ટી બરાબર પ્રશ્ન નંબર 11 ત્રણેય દાખલા અલગ અલગ છે બરાબર 10, 11 અને 12 જો એક પ્રયોગશાળામાં પ્રશ્ન નંબર 11 એક પ્રયોગશાળામાં પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાક 80% વધતી હતી જો સ્ટાર્ટિંગ 2,06,000 કે વસ્તુ આવે સ્ટાર્ટિંગમાં 5,06,000 હતી તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે તો આર આપ્યો છે 2.5%, પી આપ્યો છે 5,06,000 અને એન બરાબર 2 કલાક પછી એટલે એન બરાબર 2 થશે બરાબર એન બરાબર 2 કલાક પછી આ સંખ્યા કેટલી હશે ફોર્મ્યુલા બરાબર જે છે એ પી એટલે 5,06,000 વન પ્લસ આ રીતે જો અહીંયા આર 2.5 આપ્યા છે 2.5 મૂકશો તો દરેક વસ્તુ પૂર્ણાંકમાં આવશે બરાબર દશાંશમાં એટલે 2.5 ને અપૂર્ણાંકમાં ફેરવી કાઢો પહેલા તો કેટલા થાય 2.5 અપૂર્ણાંકમાં ફેરવે તો 2.5 બરાબર એટલે 5/2 તો અહીંયા આની જગ્યાએ 5/2 લખવાનું 100 અને એન એટલે 2 કલાક પછીનો સમય આપ્યો છે અહીંથી દાખલો સેમ બરાબર જો અહીંયા અપૂર્ણાંકમાં ટકા આપ્યા હતા બરાબર જો કદાચ જે કલાક છે એને આપ્યા હોય તો શું કરવાનું અલગ અલગ ભાગ પાડી દેવાનો જો અહીંયા 2 છે એની જગ્યાએ 2.5 હોય 2.5 કલાક કે 2.5 વર્ષ આ રીતનું આપ્યું હોય તો શું કરવાનું 2 કલાક માટે અલગથી શોધવાનું કારણ કે અહીંયા 2.5 મૂકીએ તો આપણે ના થઈ શકે બરાબર ગણતરી થાય પણ લાંબુ પડી જાય એના કરતા 2 કલાક વત્તા 0.5 એટલે અડધો કલાક બરાબર 0.5 જો 2.5 કલાક આપ્યા હોય કે 2.5 વર્ષ આ જે સમયગાળો છે બીજા કોઈ પણ એક્ઝામ્પલમાં આ રીતે આપ્યો હોય આપની અંદર અડધો આપ્યો હોય તો આખું અલગ શોધવાનું અને છેલ્લે આના માટે પણ અલગ શોધવાનું 0.5 હોય એની જગ્યાએ 1/2 લઈ શકાય બરાબર 0.5 ની જગ્યાએ 1/2 લઈ શકાય હજી પણ જો અહીંયા 2 ની જગ્યાએ 1/2 મૂકીએ તો એ પણ લાંબી રીત થઈ જાય બરાબર 1/2 એટલે શું થઈ જાય વર્ગમૂળ થઈ જાય 1/2 એટલે વર્ગમૂળ થઈ જાય તો આ જે પાછળનો હાફ છે એના માટે સાદા વ્યાજની ગણતરી કરવાની સાદું વ્યાજ શું હતું પી આર એન છેદમાં 100 બરાબર એટલે એન એટલે ટર્મ તો 0.5 છે એનું શું થઈ જાય 1/2 તો એની જગ્યાએ તમે 1/2 મૂકો એટલે 2 છે એ નીચે આવી જાય 100 ની જગ્યાએ 200 થઈ જાય એટલે ગણતરી સાવ સિમ્પલ થઈ જાય બરાબર આવું આપ્યું હોય તો અહીંયા મૂકીને મજૂરી નહીં કરવાની ખોટી આ રીતે કરવાનું સેમ અહીંયા 2.5 આપે છે અપૂર્ણાંકમાં ના આવે
दशांश માં ના આવે એટલા માટે અપૂર્ણાંક માં ફેરી કાઢો અને અહીંયા વર્ષ 2 આવ્યા છે 2 છે એ નીચે આવી જાય બરાબર 1 plus 5 ના છેદ માં 2 છે એ નીચે આવી જાય એટલે 200 અને એનો પણ વર્ગ बस्तो ने पांच छेदवा बस्तो अने ऊपर वर्ग वर्ग काटी काटी इसलिए बीए बार कौन है जाए सुपर सो बोलो सात रुपा को छेद क्या उड़ा सो चला सर नीचे ना चार बिंदा ना ये उग्रवाद बिंदा हुई जैसे बस्तो निराचार પછી 205 નો ગુણાકાર થશે એના કરતા 205 અને 200 આ બંને ઉડાડવાના ઉપર નીચે મેં પહેલા જ કીધું આ દરેકમાં જો 100 આવશે 200 આવશે 300 આવશે હા તો ઉપર નીચે 10 ઉપર એક 41 ને 10 41 गुणा केला 4 25 41 गुणा 5 41 गुणा 5 बराबर 4 25 और 5 1 5 नीचे शो આવશે 4 25 40 गुणा 5 खबर पड़ी आ 205 ना भाग पाड़ी सु तो 41 गुणा 5 થશે અને 40 गुणा 5 જીરો જીરો પણ ઉડા દેવાના હોય કરો ગણતરી જેને છેદ છે કરવી હોય એક્ઝામ પછી પાછું પૂછવું પડશે શું કર્યું બોલો Thank you.
43,000 નું સ્કૂટર છે એક વર્ષ પછી ની કિંમત શોધવાની છે, પણ કન્ડિશન શું છે? 8% વર્ષે 8% નો ઘટાડો થાય છે, બરાબર? વધારો નથી પણ ઘટાડો છે 8%, એટલે માઇનસ માં લેવાના. ઘટાડો આવે વ્યાજના દરમાં એટલે માઇનસ માં લેવાનું, બરાબર? પછી બાકી બધું છે. પ્રાઇસ આપી છે 42,000. કેમ મસ્તુ આવે? ભાષણ આપ્યું પણ તમે વાતો કરો એટલે ખબર ના પડે. ક્વેશ્ચન માં ઘટાડો કીધું છે, બીજા વર્ષ એક વર્ષ પછી 8% નો ઘટાડો થાય છે કિંમતમાં, એટલા માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ માઇનસ માં લીધું છે, બરાબર? એટલે અહીંયા નિશાન બદલે જશે, 8 માઇનસ 8 થશે. અને આગળ જવાબ લાવો. માઇનસ નિશાની આગળ આવી જશે, બરાબર? એટલે 100 × 100 − 8 100 × 100 − 8 અડધો કરવાનો અને વર્ષ ડબલ કરી દેવાના.